રામ રામ સીતારામ બજાય ને કેમ સો બજાય. આઈ હોપ કે બજાય એકદમ મજામાં હશે. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. વાગી ગયા અત્યારે 6:15 અને ઉઠ્યા છે લગભગ 5 વાગ્યાના. કઈ છે તે હવા 5 થયા હતા અને આપણું પાણી ગરમ થાય છે એમાં પાછળ તો તમને દેખાતું હોય તો. અને અહીંયા અમારે કમ્પ્લીટલી ચાક ને રોટલી ને બધું થઈ ગયું છે. દિવેશભાઈનું ટિફિન કરવાનું છે. આગલા વિડીયોમાં તમને વાત કરી હતી કે વહેલું ઉઠવું જોઈએ શાંતિને, વહેલું ઉઠે ને બધું કમ્પ્લીટ કરવું જોઈએ. તો આજ શાંતિએ કમ્પ્લીટ કરી લીધું. 6:30 જેવું થઈ ગયું હોય. આજે કલાક એક છે અમારે. 7:30 આપણે દુકાનનું ઓપનિંગ છે આજ ફરી એક વખત. તો અમારે અહીંયા ટિફિન ભરાય, શાંતિ ભરાય, જોઈ લો છાક ને રોટલી ને બધું થઈ ગયું. રામ રામ સીતારામ બધાને. તો અડાને આપણે ઉઠે ગા ને 7:30 ગા ઉઠ્યા તા વહેલા. મેં શાક ને રોટલી ને બધું કરી લીધું. છોકરાનું ટિફિન, બેબીન ભાઈનું જવાનું છે અમારે. તો દુકાનની ઓપનિંગ છે તે હારું વહેલા જ ઉઠ્યા. તો નાહી ધોવે લઈએ આપણું ટિફિન ને થેગું. તો નાહી ધોવે લઈએ પછી ચા પીએ. હા ચા પાણી હજે પીધા નથી ને વિડીયો કન્ટિન્યુ કરી દીધો હે. આપણે ઉઠીને પાણી ગરમ મૂકી દીધું પાછળ જો દેખાય છે. ચાલો તો પાણી ગરમ છે આપડી પેલા ફટાફટ નાહી લઈએ. શાંતિ થોડું ઘણું આગળ પાછું કરી લઈએ. પછી એને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અમારે જવાનું છે દુકાને. અને અમે જે કહેતા હતા ને એ છે ને ફરસાણ ની દુકાન નું ઓપનિંગ કરીએ. આજે અમે ફરસાણ સ્ટાર્ટ કરી અલગથી. તો રાજા કંપનીનો છે, બેસ્ટ બેસ્ટ માલ છે એનો. એટલે મહિનો બધી સુધી લગભગ એમાં કંઈ થાય નહીં એવી જવાબદારી વાળું ફરસાણ છે. તો રાણાવાવને આજુબાજુમાં લગતી ગામડાની કોઈ પણ વ્યક્તિને જો આવવું હોય તો આપણી દુકાને આવી શકે, મુલાકાત લઈ શકે છે અને એક વખત ટેસ્ટ કરીને ટ્રાય કરી શકે. બેસ્ટ વસ્તુ છે. માતા પિતાને વડીલોને બધાને આશીર્વાદ અને એના સફળ કાર્યોને હિસાબે આપણે પણ આગળ એક કદમ આગળ માંડવા જઈએ છે. તો હવે જેવા આપણા નસીબ પણ આપણે ટ્રાય કરવાની રહીએ છીએ. એટલે વાંધો નહીં આવે એવું આહ્યા એ આપણે ચાલુ કરીએ ધીરે ધીરે. બસ તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ જોઈએ બસ. ચાલો તો ફટાફટ પહેલાં પાણી ઠંડુ થઈ જાય. અત્યારે ઠંડીની સિઝન છે તો વાર નહીં લાગે. ફટાફટ પહેલાં હું નાહી આવવા પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી છે કે આપણે નાહી જોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે. હજી અમારે 20-25 મિનિટની વાર છે. એ પહેલાં આપણે ચાલો થોડાક આપણે ખબર છે ને અડદિયાનો નાસ્તો કરી લઈએ અને ચા પાણીનો પ્રોગ્રામ કરી લઈએ. નાસ્તો પાણી કરી ચા પાણી પીને પછી ત્યાં તો લગભગ 20-25 મિનિટ નીકળી જાય. એટલે પછી આપણે જવાની તૈયારી કરીશું અને દિવ્યેશભાઈ અમારો કમ્પ્લીટ થાય છે. અમારે રાધિકાબેન આવી ગયા છે. આપણે એને લઈને જવાનું છે દુકાને. ગા રાધિકાબેન આવો ને. અરે બાપાને રાધિકાબેનને આવવાનું છે. દિવ્યેશભાઈ કમ્પ્લીટ થાય ધીરે ધીરે. ચાલો તો પહેલાં નાસ્તો ને ચા પાણી કરી લઈએ આપણે પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ અને ચા પણ આપણો રકાબીમાં નખાઈ ગયો છે. ચા થઈ ગયો છે. ચાલો ગરમા ગરમ ચા પી લઈએ પછી હવે જવાની તૈયારી કરવાની છે આપણે ફટાફટ. ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો પાણી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. બધા અમારે રાધિકા અહીંયા તૈયાર થઈ ગઈ. દિવસ તૈયાર થઈ ગયો, શાંતિ તૈયાર થઈ ગઈ, તાળું મારી દીધું. ચાલો નીકળવાની તૈયારીમાં છે. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ આપણી દુકાને. પછી ત્યાં જઈને હવે તમને કન્ટિન્યુ કરીને બતાવીએ. ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છે અને રાતે 1 વાગ્યા સુધી કામ કર્યું હતું. એ બધું આ જોવો માંડવાનું બોર્ડનું આપણે કર્યું હતું. હવે આપણે ધીરે ધીરે શ્રી ગણેશ કરીએ. તો ફાઇનલી કે જે આપણે ઓપનિંગ કરવાની હતી ગ્રાન્ડ ઓપનિંગ કે જે થઈ ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, વાંધો નથી. અને જે કંઈ આપણે ઓપનિંગ હતી એ છે ફરસાણનું છે. આપણે રાજા એજન્સીની આપણે એજન્સી લીધી છે રાજા નમકીનવાળાની. જોઈ લ્યો
બહુ મસ્ત મસ્ત કામ છે. અને અહીંયા બારોબાર અમે જે કંઈ રાખેલું છે એ બધું અહીંયા છે હજી. અને વાગી ગયા છે ઓલરેડી બે વાગી ગયા. ત્યાં સુધી આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો કોઈ ટાઈમ નહોતો મળ્યો, હવે ટાઈમ મળ્યો છે. મેં કીધું હાલો થોડોક વ્લોગ બનાવી લઈએ, આપણા યુટ્યુબ ફેમિલીને બતાવીએ. અને ઘણી બધી વેરાયટી છે. અને અહીંયા મંડપને બાંધેલો હતો અને આ છે અમારા મિત્ર છે. અને આ દુકાને મિત્રને છે, એમાં આપણે આ સ્ટાર્ટ કર્યું છે, પાર્ટનરશીપમાં છે. એટલે ચાલો, તો હવે આપણે રાણાવાવને લગતી પ્રજાને જો કોઈ પણ હોય તો અહીંયા આવી શકે છે અને બેસ્ટ માલ છે. એક વખત ટ્રાય કરો એટલે તમને ખબર પડી જાય રાણાવાવને આજુબાજુમાં લગતી પ્રજા માટે ખાસ. ચાલો, તો હવે અમારે થાય ટાઈમ થાય છે જમવાનું, એટલે આ બધો સામાન આપણે અંદર લેવાનો થાય બરાબર રીતે. તો પહેલાં જલ્દી જલ્દી લઈ લઈએ, પછી આપણે ઘરે જમવા જઈએ. તો ફાઇનલી છે કે આપણે ભાગી આવ્યા છે ઘરે અને વાગી ગયા છે 2:15. અને આપણે બધો સામાન કમ્પ્લીટ હકેલીને અંદર દુકાનમાં અંદર મૂકી દીધો છે. અને પછી હવે નીકળ્યા છે, હવે ભૂખાઈ લાગી છે અને ખાવાનું છે. અને થોડીક પ્રસાદી જેવું લેવો છે શાંતિ હાટું. તો શાંતિને કહીએ આપણે, તો પહેલાં તો ભગવાનને મૂકવાની હોય, આપણે પહેલાં ભગવાનને મૂકી દઈએ. આપણે જે કંઈ ગ્રાહક મિત્રો માટે થોડીક પ્રસાદી આપણે રાખી દઈએ, મોટું મીઠું કરાવવાનું હોય ને દુકાન ચાલુ કરી, તો એટલે એના માટે સોન પાપડી લેવા હતા દુકાને, બધાને મીઠું મો કરવા. તો આપણે સોન પાપડી ઘરે આવી તો આપણે ભગવાનને મંદિરે પ્રસાદ મેલો પહેલા ધરીએ ને પછી આપણે ખાઈએ. ને આજ મોડું થઈ ગયું, હવા બે થઈ ગયા, તો આપણે ખાઈ લઈએ ને. ચાલો, તો હવે તો પહેલા તો આપણે ખાવાની જ વ્યવસ્થા કરીએ. ખાવાનું અહીંયા બધું કમ્પ્લીટ જ છે, એટલે હવે પછી બહુ મોડું તો થયું. હવે મોડું કરવું એ તો કહેવાનો કોઈ મતલબ નહીં. ચાલો, તો પહેલાં ખાઈ લઈએ પછી કન્ટિન્યુ કરશું આપણે. તો ફાઇનલ છે કે વાગી ગયા છે 4 અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી કમ્પ્લીટ. અને આપણે ખાઈ પીએ તો વહેલું લીધું હતું, પછી ઘરે આરામ કર્યો હતો, કારણ કે સાંજે રાતે લગભગ 1:30-2 વાગી ગયા હતા અને સવારે પાછા 5 વાગ્યામાં સવારે વહેલા ઉઠ્યા હતા. એટલે હા, થાકમાં એકદમ થાક લાગી ગયો હતો. ઘડીક પછી આરામ કર્યો, હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પાછો હમણાં ઓલું ભાઈ હેઠિયો આવે છે કે હાલો, ફોન આવ્યો હમણાં કે આવો દુકાને, એટલે મેં કીધું હાલો કમ્પ્લીટ થઈને વૈયા જઈએ. કારણ કે ઓલો સામાન બધો ફરી વખત બારણે આપણે રાખવાનો છે અત્યારે, આજનો દી હાંસ સુધી રાખવાનો છે. અને શાંતિ અમારે અહીંયા બે ગઈ હંસે દોડીને સીધી, કારણ કે એવું હાંજે એટલી ઘડી જાગી હતી ને સવારે ઉઠી હતી. સવારે હું તો ઉઠી હતી વહેલી, તો હાંજી પણ 2 વાગે હોતી હતી, ભજે આજે હોતી ને તો બપોરે ઘડીક આરામ કરી લેવાય ને. ખાઈ લીધું, પી લીધું ને સિરિયલ જોઈ લીધું. દાદા હંસે બેહવાનું ટાણું થઈ ગયું, એટલે હંસે બેહે ગયું. તારું લેવા આવી છે બાય, લેવા આવવાની છે તો પૂરો કોલ નાખું આપણે. ઓકે ડન. ચાલો, તો હવે આપણે જઈએ પાછા દુકાને કન્ટિન્યુ પછી કરીએ. તો વાગી ગયા છે 10:30 અને આપણે આવ્યા છે ઘરે. હવે હજી જમવાનું બાકી છે. અને બપોર પછી આપણે દુકાને ગયા હતા, બધો સામાન પાછો બહાર કાઢ્યો ને ગોઠવ્યો અને મૂક્યો. ને પછી આજે આપણું ઓપનિંગ હતું એના હિસાબે ટ્રાફિક થોડીક હતી, એટલે ત્યાં કોઈ આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આપણે શૂટ નથી કર્યો. પણ હવે આપણે ઘરે આવ્યા છે તો કીધું કે ચાલો થોડોક શૂટ કરી લઈએ અને વિડીયો એન્ડિંગ કરવું જોઈએ. અને અમારા દિવ્યેશભાઈ તો થોડોક વહેલો ભાગી આવ્યો હતો. અને આપણા પાર્ટનરશીપ જે આને જે હારે કરી છે આપણે, રજનીકાંતભાઈ, એ પણ આપણા સાથે આવ્યા છે. એને આપણે આજે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે, એટલે એને આજે આપણે જમણવાર કર્યો છે. અને જમવામાં અમારે અહીંયા બને છે, શાંતિ બનાવે છે, ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે. તો કોઈને ભાઈ ખાવા આવી તો આવી જાઓ. ચાલો, તો ભજીયા બને છે ગરમા ગરમ અને હવે આપણે જમવાનું છે. અને હવે બીજું 10:30 જેવું થઈ ગયું છે. ચાલો, તો હવે ખાઈ પીને પછી, આજ તો હવે થાકમાં છે, કાલે રાતે મોડા સૂતા, સવારે વહેલા ઉઠ્યા અને આખો દિવસ એમને એમ જ નીકળી ગયો ને કોઈ સ્કોપ જ ના મળ્યો. ચાલો, તો એની સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય.